साबरकांठा જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગરકણ ખાતે તાલુકા સદસ્યની પેટા ચૂંટણીને લઈને આજે ગરકણ સુખડ સદાના મુવાડા ખાતે મતદાન યોજાયું હતું, જેમાં મતદારોએ સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। પ્રાંતિજના ગરકણ ખાતે તાજેતરમાં જ અપક્ષ તાલુકા સદસ્યનું મોત નિપજતા ખાલી પડેલ તાલુકા સદસ્યની સીટ માટે પેટા ચૂંટણી પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સવારથી જ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ મતદાન મથક ઉપર ઉમટી પડ્યા હતા, જેમાં ગડકણ ખાતે 3 બૂથ, સુખડ ખાતે 2 બૂથ અને સદાના મુવાડા 1 બૂથ એમ કુલ 6 બૂથોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ એમ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો। તો ત્રણેય પક્ષોના ઉમેદવારો દ્વારા એડીચેટીનું જોર લગાવવામાં આવ્યું હતું। તો ભાજપના ઉમેદવાર તરીકે ચતુરસિંહ કારુસિંહ ડાભી ગામ સુખડ, કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયકુમાર ગાંડાભાઈ પટેલ ગામ ગડકણ તથા આપના ઉમેદવાર તરીકે રાજેશકુમાર ભીખાભાઈ સુથાર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી, જેમાં આ વખતે પણ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાયો છે। ત્યારે જોવું એ રહ્યું કે મતદારો આ વખતે કયા પક્ષ ઉપર વિશ્વાસ મૂકે છે, એ તો 5 ઓક્ટોબરના રોજ મતગણતરી બાદ જ ખબર પડશે। ત્યારે હાલ તો ત્રણેય પક્ષના ઉમેદવારો અને ટેકેદારો જીતની દાવેદારી કરી રહ્યા છે, ત્યારે આજે ત્રણેય ઉમેદવારોના ભાવિ મતદારો મતપેટીમાં સીલ કર્યા છે અને બપોર સુધીમાં કુલ 31.51% મતદાન યોજાયું હતું। તો ગડકણની પેટા ચૂંટણીનું મતદાન પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ યોજાયું હતું। તો 5 ઓક્ટોબરના રોજ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।